એક મિક્સિંગ બોલ લઈશું, એક કપ વટાણા છે જેને અર્ધકચરા ક્રશ કર્યા છે, પણ એની પહેલાં એને અર્ધકચરા બાફી પણ લીધા છે. આ હાંડવાની એવી વિશેષતા છે કે આમાં કોઈ પણ જાતનો આપણે લોટ નથી વાપરતા. અચ્છા, ઓકે, લોટનો ઉપયોગ કર્યા વગર કર્યા વગર છે. એની સાથે આપણે છીણેલા ગાજર લઈશું. એ લગભગ એક ગાજર નાનું મીડિયમ સાઇઝનું લીધું છે. એનો દેખાવ અને એનો ટેસ્ટ એકદમ અલગ હશે ને? હા, અલગ હોય છે. આમાં ભાત લઈએ છીએ આપણે, રાંધેલા ભાત, એ પણ એક કપ લઈએ છીએ. એની સાથે શિંગદાણાનો અધકચરો પાવડર છે, એ લગભગ 3-1 ચમચી જેટલો લઈએ છીએ. કોપરું છે, એ પણ લગભગ 2-3 ચમચી જેટલું લઈએ છીએ. ખાંડ નાખીશું લગભગ 1.5 ચમચી. આદુ મરચાં છે ક્રશ કરેલા, એ લગભગ આપણે 2 ચમચી લઈશું. લીંબુનો રસ છે, એ લગભગ 1.5 લીંબુનો રસ લઈશું. એક ચમચી લાલ મરચાનો પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી જેટલું મીઠું. આ બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે રૂટિનમાં પણ જ્યારે ઘરે હાંડવો બનાવીએ ને, એની જગ્યાએ આ હાંડવાને રિપ્લેસ કરી શકીએ છીએ. આ બહુ જ એક સરસ વર્ઝન છે. એ બહાને બધા શાકભાજી સારા ખવાઈ જાય છે અને સામાન્ય હાંડવા કરતાં જુદો પણ છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક બીજો મિક્સિંગ બાઉલ લઈશું. રતાળું છે જેને વરાળથી બાફી લીધું છે, એ લઈશું. એક કપ ખાંડ નાખીશું, લગભગ 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું. આદુ મરચાં લગભગ 1/2 ચમચી. આ મિક્સ થઈ ગયું છે રતાળુંનું. હવે એક બીજા બાઉલમાં બાફેલા બટાકા લઈએ છીએ. લગભગ 4-5 બટાકા છે મીડિયમ સાઇઝના. આપણે આવી રીતે બધું અલગ અલગ કેમ લઈ રહ્યા છીએ? એટલા માટે લઈએ છીએ કે આ જે હું બતાવી રહી છું એમાંથી આપણે 3 લેયરવાળો હાંડવો પણ બનાવી શકીએ. અને એક મેઇન વસ્તુ જે છે વટાણા અને બધા વેજીસ, તો એને પછી બંને 2 ભાગ કરી અને આમાં મિક્સ કરી દેવાના છે અને પછી એના લેયરવાળો હાંડવો આપણે કરવાના છીએ. હવે આમાં પણ મસાલો કરી દઈએ. થોડુંક લીંબુ નાખીશું, આદુ મરચાં, હવે એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. બટાકાના ભાગનું જ મીઠું નાખવાનું છે. અને હવે એની અંદર આ 1/2 સ્ટફિંગ આપણે નાખી દઈશું. અને જે બીજું 1/2 વધ્યું છે એને આપણે રતાળુંમાં નાખી દઈએ. હવે બંને વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને સ્ટેટસમાં તો કેવું, હવે બધી નવી નવી વેરાયટીઝ આવી, ઇટાલિયન, ચાઇનીઝ, પણ આપણી જો પરંપરાગત વાનગીઓ કહીએ ને તો એ બધું આ જ છે. આ આપણા દેશી સ્ટેટસ કહી શકીએ. ઢોકળા છે, હાંડવો છે, એવરગ્રીન. યસ, બટાકાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બટાકાના મિશ્રણમાં થોડી કોથમીર નાખીશું, એ જ રીતે રતાળુના મિશ્રણમાં પણ કોથમીર નાખીશું અને હાથથી આપણે એને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દઈએ. હાથથી મિક્સ કરવા પાછળનું એક બીજું કારણ એ પણ છે કે જો આપણને એનું પૂરણ લૂઝ લાગે તો આપણે એની અંદર થોડો કોર્નફ્લોર અથવા તો બ્રેડ ક્રમ્સ કે એવું કંઈક મિક્સ કરી શકીએ. 2-3 ચમચી બ્રેડ ક્રમ્સ નાખીશું. આપણને કેવી રીતે ખબર પડે કે આ મિશ્રણ બરાબર છે કે ઢીલું છે? એને જ્યારે મિક્સ કરીએ ને ત્યારે સહેજ પાણી જેવો ભાગ આપણને ફીલ થાય અને આની અંદર ગમે તેટલું આપણે બેક કરીએ તો એ પહેલાં હાંડવા જેટલું કડક નથી થવાનું, કારણ કે આમાં કોઈ લોટ જ નથી. તો એને એટલે થોડુંક ટાઈટ જ રાખવાનું. બટાકાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એ જ રીતે આપણે રતાળું મિક્સ કરી લઈશું. એમાં પણ થોડાક બ્રેડ ક્રમ્સ નાખી દઈએ, 2-3 ચમચી. બંને મિશ્રણ તૈયાર થઈ ગયા છે. હવે કોઈ પણ બેકિંગ ટ્રે અથવા તો જેમાં પણ આપણે સર્વ કરવું હોય, પણ આપણે લગ્નને લાયક બતાવી રહ્યા છીએ એટલે ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ બતાવી રહી છું. બટાકાનું મિશ્રણ અને રતાળુંનું મિશ્રણ એ બંને વારાફરતી આમાં આપણે ભરી દઈશું.
एक चमची जेटलू मूकीशू रताळूनू અને એને સહેજ દબાવી દઈશું. બધા જ મોલ્ડને એ રીતે ભરી દઈશું. રતાળુનું મિશ્રણ ભરાઈ ગયું છે. હવે આપણે બટાકાનું મિશ્રણ ભરી લઈએ. બધા જ કપ્સ ભરાઈ ગયા છે. હવે આની ઉપર વઘાર કરીશું. અચ્છા, આ રીતે ઇન્ડિવિડ્યુઅલ જ વઘાર કરી લઈએ છીએ. 3-1 ચમચી જેટલું તેલ લઈશું. 2-3 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ નાખીશું. ચપટી હિંગ નાખીશું. આખા લાલ મરચા નાખીશું. 8-10 પાન લીમડો નાખીશું. 1 ચમચી તલ નાખીશું અને 1/2 ચમચી આમાં લાલ મરચું પણ નાખીશું. હવે આ જે આ વઘાર આપણે કર્યો એને થોડો થોડો આની ઉપર રેડી દઈશું. વઘાર પણ થઈ ગયો છે. હવે એને પ્રીહીટેડ ઓવનમાં લગભગ આ નાના કપ છે એટલે 8-10 મિનિટ બેક કરવાના. જો મોટું કન્ટેનર આપણે મૂક્યું હોય તો એને 20-25 મિનિટ આપણે બેક કરવાનું. અને અત્યારે આપણે 200 ડિગ્રી પર મૂક્યું છે. નાનું અવન છે અને આની અંદર કશું જ બળવાનું કે એવો કોઈ શક્યતા હોતી નથી એટલે કદાચ એકવાર ઉતાવળ હોય તો આપણે 200 કે 250 ડિગ્રી એના હાઈએસ્ટ ટેમ્પરેચર પર પણ મૂકીએ તો એ કોઈ જ વાંધો નથી આવતો. ઓહો, સર્વ કરીને તૈયાર રાખ્યા છે તમે? હાંડવો આપણે અવનમાંથી કાઢીએ પછી એને 5-7 મિનિટ સહેજ એની વરાળ નીકળી જવા દેવાની અને પછી એને અનમોલ્ડ કરી દેવાના. એના માટે સિલિકોનના જે બોલ હોય એ બહુ જ સારા પડે છે કે કારણ કે શાકભાજીનો હાંડવો છે એટલે સોફ્ટ બહુ જ હોય એટલે તૂટી ના જાય અને ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ કરવાનું હોય તો 5-7 મિનિટનો રેસ્ટ આપીને આપણે તૈયાર રાખ્યું છે. તૈયાર છે બટાકા રતાળુનો બેક્ડ હાંડવો. તો મને તો ટેસ્ટ કરીને ખબર પડી જવાની છે કે આ હાંડવો કેવો લાગે છે ટેસ્ટમાં. પણ તમારે જો જાણવું હોય તો ઘરે બનાવવો પડશે ને. લખી લો રીત.